કાગડો જે કરોક 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 જ્યારે બોલવા આવ્યો અને નાગદેવના મનની અંદર એવું થયું કે આ કદાચ પાછો જીવતો થયો છે અને ખોરાક નહીં મળ્યો હોય. મેં ડંક તો જોરદાર મારી, છતાંય કેમ પાછું આ રીતે બને? આ વિચારી અને પાણીની અંદરથી નાગદેવતા બહાર આવ્યા. બહાર આવીને જોવે તો કાગડો લોકઅપ થઈ ગયો. કાસ બેટા કાગડાનો પગ પકડી લીધેલો. નાગદેવે પૂછ્યું, તું ન્યા શું કામ ગયો? ત્યારે કાગડે વાત કરી, મને એમ થયું રાજા છે ને કઈ ખાવાનું લાવ્યો છે એટલે ફાંટડી ખોલતા આ કાસબો મને પકડી ગયો, મૂકતો નથી. નાગદેવ તો એમ કીધું, મારો મિત્ર છે, કાગડા મૂકી દે. કાસબન કે નો મૂકે, નો મૂકી દે ને કંડ કામી થાય. ત્યારે કાસબે કીધું, કશ્યપ ઋષિ થાય ગલ્લે છે પણ મૂકવાનો નથી, તારો મિત્ર છે, મરણ પથારી પીડ્યો મારો મિત્ર છે, કે મૂકી દે કે નો મૂકું, મરી જાય ત્યાં સુધી નો મૂકું. કાગડો કે ગમે કરો નાગદેવ ને મન બસાવો. પછી નાગદેવ કે મારા મિત્ર ને મૂકી દઉં, તારા મિત્ર ને હજીવન કરું. એ કે તો કરો જીવ. એટલે ડંશ મારી અને ઝેર સૂહી લીધું નાગદેવ. જેવું જ્યાર સુહ્યું એવા વિક્રમ સાધમાં આવ્યા. સાધમાં આવ્યા એટલે કારણ કે મગજની અંદર એવી ગોતે સડી ગયેલી, બાજુમાં પડેલી તરવાર લઈ અને એક જ ઘા કર્યો જોરદાર. શ્યાસ નાગની ફણી માથે ઘા કર્યો, ઊભા ફાડી ઊભે ઊભો ઘા છો અડધે સુધી બે ફાડા થઈ ગયા. નાગદેવ ઘડીક તરફડિયા મારી અને બસ પડે પડી ગયા. થોડો સમય છો એટલે એની દીકરી નાગકીના ઈ બાપ દીકરી રહેતા ઈ વાયવની અંદર. અને ઈ નાગકીના ને એવો નિયમ હતો કે પર પુરુષનું મોં જોવું નહીં, ઘઉં સોખો જમવો નહીં, અને કદાચ જો કોઈ પુરુષનું મોં જોવાઈ જાય તો એના સાથે લગ્ન કરવા આવો, એને નિયમ હતો. હવે ઈ થોડો સમય થયો એટલે એને દીકરીને એમ થયું કે મારા પિતાશ્રી કેમ ન આવ્યા. એટલે જ્યાં નાગકીના ને વાયવની અંદરથી નીકળવું અને રાજા વિક્રમ ને ઘોડે ચડવું, મોઢું જોવાઈ ગયું વિક્રમનું, બાજુમાં જોયું તો પોતાના પિતાશ્રીના બે ભાગ થઈ ગયેલા પીડ્યા. રોક્યા વિક્રમને, ઉભા રહ્યો, આ કોણે કર્યું? એ કે મને કરડી ગયા થાય, મેં કર્યું. ફાટે કશ્યપ ઋષિ છે. એ કે એક કામ કરો, કે બોલો, એ કે હું આ નાગરાજાની દીકરી છું નાગકીના, અને હું કદાચ તમને ડંશ મારીને મારી નાખું, પણ મારો નિયમ છે ઘઉં સોખો જમતી નથી, કોઈ પુરુષનું મોં જોતી નથી, એટલે હું તમારું મોઢું જોવાઈ ગયું એટલે હું તમારા સાથે વરી સૂકી છું. તમે રોકાવ, ભૈયા ન જાતા, હું જે મારા પાસે અમીકૂપ છે એ લાવી અને મારા પિતાશ્રીને હજીવન કરું છું. કાંઈ વાંધો નહીં. રાજા વિક્રમ ઘોડામાંથી ઉતર્યા, નાગકીના વાયુની અંદર ગયા, અમૃત કૂપ લઈ આવી અને પોતાના પિતાશ્રીના મોઢામાં રેડ્યું. એટલે નાગદેવ પાછા હજીવન થઈને ફૂંફરાડો મારીને વિક્રમ ભૂગી દોડ્યા. એટલે નાગકીને કીધું, હા હા પિતાશ્રી, હવે એને કરડવા જેવું રહ્યું નથી. કા? એ કે હવે તો એ તમારા જમાત્ર છે. એટલે નાગદેવ થંભી ગયા, વાયવની અંદર લઈ ગયા. બંનેના નાગ લોકોની રીત પ્રમાણે લગ્ન કર્યા. લગ્ન કરી અને પછી જે એનું રહેઠાણ હતું એ દીકરીને સોંપી દીધું અને નાગદેવતાએ બીજું રહેઠાણ ફેરવી નાખ્યું. વિક્રમે કશ્યપને રમતા મૂકી દીધા, ફાટેથી છોડી ઋષિને પગે લાગીને રમતા મૂકી દીધા. બંને માણસ અહીંયા રહેશે. હવે એમાં ગણ ગણતા માસ ગયા અને વર્ષે આતરિયા, પછી સૂરજ ભૂલી સાહેબા એ તો નામે વિસર્યા. એમ સાહેબ સમયને જાતા વાર નથી લાગી. આજે મેં તમને સાખી કીધી, દન ગણતા માસ ગયા વર્ષે આતરિયા, સૂરજ ભૂલી સાહેબા, પછી તો નામે વિસર્યા. સાહેબ કોઈ આ વાતની અંદર આ વાત નથી, પણ વચ્ચે મને મોજ આવી ગયું, યાદ આવી ગયું એટલે કહી દીધું છે. હું અને તમે કદાચ આ દુનિયામાંથી એક દિવસ દુનિયા છોડીને વ્યાજ જવાના છે. કદાચ હું વ્યોગ્યો હોઉં એના માથે દિવસ માટે ગણવાય કે દેવા શિયાળ હતા વેસોદરીની અંદર,
બે દિવસ થઈ ગયા ગેરહાજર થયે. રામશરણ પામે 15 દિવસ થઈ ગયા છે, મહિનો થઈ ગયો, 5 મહિના થઈ ગયા, 10 મહિના થઈ ગયા, વર્ષ થઈ ગયું, પછી 2 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ, 50 વર્ષ, એથી વધીને યાદ રાખે માણસ, પછી તો નામે ભૂલી જાય. ખરેખર સાહેબ, આપણા વડવા ને એના વડવા ને એના વડવા ને એના વડવા કોણ હતા, મને તમને કોઈને નામ નહીં આવડતું, બહુ લાંબી પેઢી. એટલે કીધું દન ગણતા માસ ગયા ને વર્ષે આતરિયા, પછી તો સુરજ ભૂલી સાહેબા એ નામે વિસર્યા. એમ સાહેબ સમય ઘણો વયો છે માથે, ઉજૈન ની અંદર વિક્રમ ને જવાનું યાદ નથી આવતું. અહીંયા બંને માણસ રહે છે આનંદ થી. હવે એમાં એક દિવસ નો સમય હતો, નાગદેવ ને મન ની આમ થયું કે હાલ ની દીકરી પાસે આંટો મારી આવ. હવે નાગદેવ ને આંટો મારવા આવ્યા, અહીંયા વિક્રમ, એના પત્ની નાગજીના, નાગદેવ સૌ બેઠા છે. હવે એ જે નાગદેવ હતા ને, એ કોઈ અત્યારની જેવા ડેંડા નહોતા, હો છે થું કરીને પણે નીકળે, પણેલી પણે નીકળે, ધોકો મેરીને મેરીને જ છે, એવા નહોતા. એ તો કાયદેસર નાગદેવ હતા. એ સમયની અંદર ઇતિહાસ એવું કહે છે, 12 મહિનાની અંદર એક વખત 3100 કરોડ દેવતાઓ સ્વર્ગમાં ભેગા થતા. જે કઈ આપણું સ્વર્ગનું સંચાલન કઈ રીતે હાંકવું, એની કમેટી થતી 12 મહિને એક વખત, વર્ષ દિવસે એક વખત. એમાં અલગ અલગ જ્યાં જ્યાં રહેઠાણ હોય ત્યાં તમામ જગ્યાએ દેવતાઓના દૂતનું ક્યાણ જાતું કે આવતી ફલાણી તિથિને દિવસે આપણે દેવતાઓને એક થવાનું છે ને આપણે હાજરી આપવાની છે, અમને કહેવા મોકલા ભગવાન ભોળાનાથનો હુકમ છે. આવું દરેક જગ્યાએ કહેવાનું, જે જે દેવતાઓને 3300 કરોડમાં આમંત્રણ દઈ દેવાનું. આ જગ્યાએ જે ત્રણે બેઠા છે ને, એમાં 2 દેવતાઓના દૂત આવ્યા નાગદેવ પાસે અને કીધું કે ભાઈ આજે તિથિ છે, 11મા દિવસે બધાને ભેગું થવાનું છે અને ભગવાન ભોળાનાથનો હુકમ છે, અમે તમને કહેવા આવ્યા, ટાઈમસર પહોંચી જજો, આટલા ટાઈમે તમને વિમાન અહીં લેવા આવશે, કાંઈ વાંધો નહીં. નાગદેવે આ પાડી, દૂતો જતા રહ્યા. હવે અહીંયા બની ઘટના એવી, વિક્રમે પૂછ્યું શું છે મામા, અમારા સૌરાષ્ટ્ર કાઠિયાવાડનો આ નિયમ છે, સસરાને મામા કહેવામાં આવે છે. સૌરાષ્ટ્ર કાઠિયાવાડની અંદર પોતાના સસરા જે હોય એને મામા કહેવામાં આવે છે, અમારી તલબની ભાષામાં. વિક્રમે પૂછ્યું શું છે મામા, કઈ બધું જવાનું છે? ત્યારે નાગદેવતાઓએ કીધું કે ભાઈ અમે 12 મહિને એકવાર 3300 કરોડ દેવ ભેગા થઈ છીએ અને ક્યાં હાજરી દેવી પડે, દૂત મને કહેવા આવેલા હતા અને આવતી 11મા દિવસે અમારે જવું પડશે. રાજા વિક્રમ કહેતો મામા મને હારે લઈ જાઓ, એ કે નહીં, કે કા મને લઈ જાઓ ગમે એમ કરો, એ કે નહીં, તમે માણસ કહેવાઓ, અમે દેવતાઓ કહેવાય, તમારી હાજરી જ્ઞાન ન હોય, એ કે નહીં ગમે એ કરો, લઈ જાઓ તો હા ન કરતા, એ કે તમને જ્યાં ન લઈ જવાય, કે ન લઈ જવાય એનું કારણ એ કે તમે પર દુઃખ ભંજની છો. એટલે ત્યાં એક એવી વાત આવે છે કે બહુ તકલીફ ઊભી થાય તમે આવું પણ, એ કે નહીં જે હોય તે આવું પણ લઈ જાવ તો જ હા. બહુ મહેનત કરતા નાગદેવે કીધું, એ કે લઈ જાઉં પણ શરત એક, કે હું, એ કે જે વિમાન મને લેવા આવે નીચેની ધરી ઉપર કોઈ ન જાણે એ રીતે તમારે બેસી જવાનું અને કામ પૂરું થાય ત્યાં સુધી ધરી માથેથી ઉતરીને ત્યાં અંદર આવવાનું નહીં. તમે પર દુઃખ ભંજની છો, અંદર આવવાથી તકલીફ થાય, માટે તમારે ધરી ઉપર બેસી રહેવાની કબૂલાત હોય તો લઈ જાઓ. રાજા વિક્રમે આ પાડી, નાગદેવે કીધું 11મા દિવસે હું અહીં આવી જાય, અહીંથી હારે જાઉં.